नमस्कार मित्रों, लेकर महापद का इत्र हाजिर है आपका मित्र प्रभात। एक बार फिर से मित्रों, हूँ छू अत्यारे एक खूब ज सरस जगह जेनी राजकोट ने जरूर थी। जी हाँ, राजकोट ने जरूर थी एवी एक जगह, नाम छे FNF फूड कोर्ट। क्या छे 25 थी ऊपर फूड स्टॉल्स, ज्यां घणो बधुं आपने मळशे जमवाना शौकीनों माटे। खास राजकोटना फूड लवर्स माटे एक जबरदस्त जगह, एक जबरदस्त हैपनिंग प्लेस, नाम छे FNF फूड कोर्ट। फ्रेंड्स, अत्यारे मारी सामे आप जे जोई रह्या छो ए छे एक पंजाबी डिश छे अने एक छे काठियावाड़ी डिश साथे फिरंगी नान। हूँ आपने जणावा मांगीश के आ चाख्या पछी मने केवुं लागी रह्युं छे। ओब्वियसली सारूं ज लागशे। वाह, क्या बात है फ्रेंड्स। आज पंजाबी डिश है अमृतसरी पनीर। आ चाख्या पछी मने एवुं लाग्युं के हूँ पंजाबमां बैठो छुं। खरेखर राजकोटमां आवा स्वादनी खूब ज जरूर हती, आवा टेस्टनी खूब ज जरूर हती। साथे छे ફિરંગી નાન, આપણે અહીંયા જોઈ રહ્યા છો ફિરંગી નાન વિથ અમૃતસરી પનીર। એક જબરદસ્ત ટેસ્ટ આવી રહ્યો છે અને આવે છે, એનું કારણ એ છે કે આપને કદાચ ખબર નહીં હોય, રાજકોટમાં એક ગ્રેટ શેફ છે, જેમણે એક ગ્રેટ શેફ સંજીવ કપૂર સાથે કામ કર્યું છે। એવા જે ગ્રેટ શેફ રાજકોટમાં જ છે એ આપને ખ્યાલ નહીં હોય। જી હા, એમની સાથે પણ વાત કરીશું। એમનું નામ છે લલિતસિંહ મેર। એ અહીંયા જે સ્માઇલી બાઇટ્સ રેસ્ટોરન્ટ FNF ફૂડ કોર્ટમાં છે એમાં તેઓ કાર્યરત છે મેઇન શેફ તરીકે। લલિતસિંહ મેર, એમની સાથે બી વાત કરીશું। અને આ જે ઓરિજિનલ પંજાબી ટેસ્ટ પંજાબી અમૃતસરી પનીરમાં આવી રહ્યો છે એનું કારણ એ છે, કારણ કે એમનો બહોળો અનુભવ, 25-30 વર્ષોનો એમનો અનુભવ છે અને સંજીવ કપૂર સાહેબ સાથે પણ એમણે કામ કર્યું છે। આ છે ગુજરાતી એટલે કે આપણું કાઠિયાવાડી કાજુ ગાઠિયા। વાહ, ક્યાં બાજુ કાજુ ગાઠિયામાં એકદમ કાઠિયાવાડી ફીલ આવી રહી છે। મને તો સારું લાગ્યું, મને ગમ્યું। પણ દોસ્ત, આ જો ફીલ કરવું હોય તો તમારે એક વખત સ્માઇલી બાઇક્સમાં આવવું પડશે, ફન એન્ડ ફૂડ કોર્ટમાં। જી હા, એડ્રેસ આપને જણાવી દઉં, કાલાવાડ રોડ ઉપર જે મારુતિનો શોરૂમ છે કટારિયા ઓટોમોબાઈલ્સ, એની એક્ઝેક્ટ પાછળ FNF ફૂડ કોર્ટ હમણાં જ સ્ટાર્ટ થયું છે, જેમાં 25થી વધુ ફૂડ સ્ટોલ્સ છે અને બધા અલગ અલગ ફૂડ સ્ટોલ્સ છે, જેમ કે કાઠિયાવાડી ચા છે, પાઉંભાજી છે, ઘણું બધું છે આપના માટે। તો ખાસ રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે આ જબરદસ્ત આયોજન અમિતભાઈ અને એમની ટીમ દ્વારા। એક વખત આવો, મુલાકાત લ્યો આ જબરદસ્ત જગ્યાનો, વધુ વાત અને વિગત આપણે લઈશું ગ્રેટ શેફ લલિતસિંહ મેર પાસેથી। તો ચાલો એમને મળીએ। નમસ્કાર મિત્રો, અત્યારે હું છું ફન એન્ડ ફૂડ કોર્ટમાં અને મારી સાથે છે ગ્રેટ શેફ લલિતભાઈ। જેમ મેં તમને પહેલાં જણાવ્યું હતું કે લલિતભાઈ એમણે ગ્રેટ શેફ સંજીવ કપૂર સાથે કામ કર્યું, જી હા સંજીવ કપૂર સાથે એમણે કામ કર્યું છે અને બહોળો અનુભવ ધરાવે છે, 25-30 વર્ષનો કુકિંગ ઇન્ડસ્ટ્રીનો અનુભવ ધરાવે છે। તો લલિતજી, બતાવીએ કુછ આપને બારે મેં। નમસ્તે, ગુડ ઇવનિંગ, જય ભારત। મેરી સ્ટાર્ટ સંજીવ કપૂર સાહેબ કે સાથ હોય, જો હમરી ટ્રેનિંગ હોય સંજીવ કપૂર કે સાથ, કે સંજીવ કપૂર સાહેબ કે સાથ હોય, આજ એ ઇન્ડસ્ટ્રી જો મેરે કો ફૂડ લાઈનમાં મેરે કો 28-30 વર્ષ હો ગયા હૈ સેવા કર રહા હું। આજ યે ફન એન્ડ ફૂડ મેં યહાં પે ફૂડ પરસને કા હમકો મોકા મિલા હૈ। આજ મેં ફન એન્ડ ફૂડ કે ઓનર અમિતભાઈ, અરવિંદભાઈ, ઉમેશભાઈ, નિકુંજભાઈ સબકા આભાર વ્યક્ત કરતા હું। આજ અમારે પાર્ટનર શ્યામભાઈ, જયેશભાઈ ઓર કિરણભાઈ, એ સભી લોકોને મિલકે હમને એક યહાં પે સ્ટાર્ટ કિયા હૈ, એક ફાઉન્ડેશન રખા હૈ। આજ તક હમ દૂસરો કે લીએ કરતે થે, આજ હમ ખુદ કા એક ફ્રેન્ચાઇઝી સ્ટાર્ટ કર રહે હૈ।
आइए हमारे यहाँ पे अच्छे से डिशें, अच्छी अच्छी डिशें हैं, अच्छे अच्छे जो आज आज तक मैं वो करता था अभी खुद के लिए काम कर रहे हैं, बरोबर ना। एक काठियावाड़ी है, पंजाबी है, राजस्थानी है, इसमें हमारा राजस्थानी में दाल बाटी है, इसी तरह ट्रेडिशनल फूड सरसों दा साग मकई रोटी, वाह। और उसके बाद में हमारा तंदूर से है जो फिरंगी नान, हमारी स्पेशलिटी सिग्नेचर वो है। दूसरा है परत पराठा, उसके साथ में क्या कहते हैं पनीर भुर्जी विथ परत पराठा, और फिरंगी नान है, और फिरंगी नान के साथ में अभी रागी स्टोव पराठा। शायद आपने राजकोट के अंदर में रागी स्टोव पराठा कहीं पे नहीं लिया होगा, लेकिन हमने यहाँ पे एक रागी स्टोव पराठे का वो करके रखाया है। और एक घुट्टोनुसाग, जो घुट्टोनुसाग एक गुजराती वो है, उसके साथ में पंजाबी में कन्वर्ट करके पंजाबी में भी हमने बना के रखा है। हमारा एक भेज बंजारा हमारा जो हमारे नीचे काम कर रहे हैं, जो हमारे नीचे ट्रेनिंग कर रहे हैं, उनको बता के रखा है। बहुत अच्छा हमारा भेज बंजारा, लचका पनीर है, भेज बंजारा है। इसी तरह काठियावाड़ी में है ढोकली ट्रेडिशनल फूड, ढोकली नू साग है तुम्हारा, हमारा रिंगड़ा बटेटा था, काजू गाठिया। इसके अलावा और चीज़ भी, कई चीज़ें ऐसी वेराइटी बिलीव नहीं करोगे दुनिया की है। एक चटपटा आप आनंद लेने के लिए आइए, एक मजा लीजिए फन एंड फूड में, और स्वाद का चटाका लीजिए। ओके, थैंक यू, जय हिंद। ललित भाई एक और बात, अभी मैंने टेस्ट किया आपका जो पंजाबी अमृतसरी पनीर, यस तो उसके बारे में थोड़ा बताइए कि आप मेरे को एकदम ओरिजिनल टेस्ट। यस अमृतसरी पनीर में सबसे पहले हम लोग पनीर को कटिंग करके उसको मैरिनेशन करके उसको हम तंदूर के अंदर में रोस्ट करते हैं। तंदूर के अंदर से निकालने के बाद में उसका जो स्मोक होता है उसको कटिंग किया, उसमें जो स्मोक रहता है उसको हम ग्रेवी के अंदर में, जो पंजाबी ग्रेवी हम लोगों की रहती है, ग्रेवी ट्रेडिशनल ग्रेवी, उसमें डाल के फिर उसमें कैप्सिकम है, ऑनियन है, उसका स्वाद और जायका बनाने के लिए, फिर उसके बाद में हम उसको सर्व करते हैं। वो तुम फिरंगी नान के साथ में, कुलचा के साथ में, रोटी के साथ में तुम आराम से ले सकते हो, बहुत अच्छी तरह ले सकते हो। अच्छा, ये फिरंगी नान है, उसमें क्या खास बात है? फिरंगी नान एक जे फिरंगी है, जे हम उसमें इंग्लिश वेजिटेबल जो हम डालते हैं, ब्रोकली है, रेड कैप्सिकम, येलो कैप्सिकम, उसके अलावा चिल्ली फ्लेक्स, ऑरेगानो, उसका एक फिरंगी इंग्लिश वर्ड है, उसको हमें ये इंडियन में कन्वर्ट करके रखा, इसलिए फिरंगी नान उसका वो खाइए, उसका तो हमारा सिग्नेचर नान है। ओके, थैंक यू सर, बात करके बहुत अच्छा। थैंक यू सर। मित्रों, हमारी जो चैनल है मारी अने हरीश भाई शिशांगिया यूट्यूब चैनल जोता रहो, कारण के राजकोट सौराष्ट्र गुजरात की अवनवी जगह जम के आ फन एंड फूड कोर्ट है, एवं सरस जगह अने स्वाद आप बधू ने बधु माणी शको, एना माटे अमारो प्रयास है। तो अमारी चैनल ने लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो। हवे आपणे मळीशुं FNF फूड कोर्टना जे ओनर छे अमित भाई, एमने पण मळीशुं, तो आओ एमने मळीए। नमस्कार मित्रों, फरी एक वक्त प्रभात मजूमदारना नमस्कार। मित्रों, अत्यारे हूँ FNF फूड कोर्टमां छूँ अने आप आ जे जग्या जोई रह्या छो आ ओपन स्पेस छे, એટલે નાની મોટી પાર્ટી તમારે ઓર્ગેનાઇઝ કરવી હોય તો અહીંયા તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો। બર્થડે પાર્ટી છે, કોઈ પણ ઇવેન્ટ આપ ઓર્ગેનાઇઝ કરી શકો છો, એના માટે આ સરસ મજાની વિશાળ જગ્યા છે, તો એનો પણ તમે યુઝ કરી શકો છો। એ સિવાય અહીંયા 25થી ઉપર ફૂડ કોર્ટ છે, અને આ ફૂડ કોર્ટની ખાસિયત એ છે કે બધી જે આઇટમ છે એ બધી અલગ અલગ આઇટમ છે। એટલે સપોઝ અહીંયા પંજાબી કાઠિયાવાડી સ્માઈલી બાઇટ્સ રેસ્ટોરન્ટમાં છે તો તમને એક જ જગ્યાએ મળશે, બીજી કોઈ જગ્યાએ નહીં મળે। અહીંયા મેગી મળી શકે છે, અહીંયા સૂપ એન્ડ સિઝલર મળે છે, પાઉંભાજી, પુલાવ, કાઠિયાવાડી ચા, દિલ્હી સિક્સ જ્યાં પંજાબી છોલે ભટુરે, ચાઇના ટાઉન પણ છે, બીજું ઘણું બધું છે। પણ આજે હું કહી રહ્યો છું એનો વિશ્વાસ કરવા માટે તમારે અહીંયા આવવું પડશે, તો આવો ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે, તમારા રિલેટિવ સાથે એક વખત FNF ફૂડ કોર્ટની મુલાકાત લ્યો। આપને એડ્રેસ ફરી એક વખત જણાવી દઉં, કટારિયા ઓટોમોબાઈલ છે, કાલાવાડ રોડ ઉપર આપણે જઈએ તો કટારિયા મારુતિનો શોરૂમ આવે છે, એની એક્ઝેક્ટ પાછળ તમને લાલ કલરનું બોર્ડ દેખાશે FNF ફૂડ કોર્ટ,
એક વખત આવો ટાઈમ લઈને ફેમિલી સાથે, ખૂબ જ મજા આવશે. અને 100% ઓથેન્ટિક ફૂડનો જો આનંદ માણવો હોય તો એક વખત અહીંયા આવો. રાજકોટને ખાસ આવી જગ્યાની જરૂર હતી ને એવી જગ્યા રાજકોટને મળી ગઈ છે, તો પ્લીઝ ઓલ આર વેલકમ ઓવર હિયર. થેન્ક યુ. ફરી એક વખત નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું અત્યારે યુથપમમાં, અહીંયા ફન એન્ડ ફૂડ કોર્ટમાં યુથપમ. મારી સાથે છે હાર્દિકભાઈ મહેતા. હાર્દિકભાઈ, થોડુંક યુથપમ વિશે જણાવો પ્લીઝ. એકચ્યુઅલી યુથપમ અમારું નવું સ્ટાર્ટઅપ છે અને અમદાવાદની ઘણી બધી એવી રેસીપી છે કે જેને અમે ઇન્સ્પાયર થઈને રાજકોટમાં ચાલુ કરેલું છે, અને જેમાં અમારી સ્પેશિયાલિટી ફ્યુઝન ઢોસાજી છે, અમારી સ્પેશિયાલિટી છે, જેમાં ગુટાળો છે, યુથપમ સ્પેશિયલ છે, એ બધી અમારી સ્પેશિયાલિટી છે, સારી આઈટમ છે બધી. તમને પ્રેરણા ક્યાંથી મળી આ સ્ટાર્ટ કરવાની? પ્રેરણા એકચ્યુઅલી અમદાવાદમાં ઘણા બધા સારા ઢોસાજી મળે છે, મને બહુ ટેસ્ટી લાગે છે, ભાવે છે, એટલે વિચાર કર્યો કે ભાઈ આપણે રાજકોટમાં પણ એની ચેઇન સિસ્ટમ ચાલુ કરીએ. તમારું સ્પેશિયલ શું છે? સ્પેશિયલમાં ફ્યુઝન ઢોસા છે, અને એકચ્યુઅલી અમારું ફૂલ મેનુ સ્પેશિયલ છે, જેમાં ફ્યુઝન ઢોસા વધારે અમારા સારા છે, જેની આઈટમ બધી સ્પેશિયલ છે. અને યુથપમ ગોટાળો તમે જે કીધું, હા જી, એના વિશે થોડું. એકચ્યુઅલી યુથપમ ગોટાળોમાં કેવું હોય છે કે બટર ચીઝ એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય છે, અને જેને મિક્સ કરીને બધા વેજીટેબલ, મિક્સ વેજીટેબલ એને ફ્રાય કરી અને ઢોસા સાથે ખાવાની આઈટમ છે, એવી રીતે સર્વ કરી છે. નામ તમારું યુથપમ એકદમ યુનિક છે, તો આનો આઈડિયા કેવી રીતે આવ્યો તમને? એકચ્યુઅલી યુથ એટલે એક આપણે યુથ જે જનરેશન કહીએ એ યુથ છે, અને અપમ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે, એ બે વસ્તુ ભેગી કરીને યુથપમ અમે નામ બનાવેલું છે. ઓકે, સરસ. કોંગ્રેટ્સ એન્ડ બેસ્ટ વિશેસ ફોર યોર વેન્ચર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અમારી ચેનલ જોતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો ગમે તો રાજકોટની અવનવી રેસ્ટોરન્ટ્સના રિવ્યૂઝ અમે તમને આપીએ છીએ, અને અમે તમને દેખાડીએ છીએ કે રાજકોટમાં શું છે ખાસ. એવી જ એક ખાસ જગ્યા પર હું ઊભો છું. આપણો આગામી દિવસ શુભ રહે, મંગલમય રહે. ગુડ નાઇટ. જય માતાજી અને ભલું કરે પિતાજી. નમસ્કાર મિત્રો, FNF ફૂડ કોર્ટ રાજકોટમાં પહેલી વખત સરસ મજાનું સુંદર આયોજન. રાજકોટમાં આવું ક્યારે થયું નથી, અને થયું છે. રાજકોટને જરૂર હતી આવી સરસ જગ્યાની, ફૂડ કોર્ટની. આ ફૂડ કોર્ટની અંદર ખાસિયત છે કે 25 અલગ અલગ ફૂડ સ્ટોલ છે. એમના જે ઓનર છે રમેશભાઈ, એ મારી સાથે અત્યારે વાત કરી રહ્યા છે, તો એમની પાસેથી થોડુંક જાણીએ કે કેવી રીતે એમને પ્રેરણા મળી અને શું છે એમના આગામી દિવસોના પ્લાનિંગ. તો રમેશભાઈ, થોડુંક જણાવશો કે કેવી રીતે તમને આ આઈડિયા આવ્યો અને કેવી રીતે આ પ્રેરણા મળી આપને? આમ તો અમે બિઝનેસમેન છીએ, નવા નવા બિઝનેસ ચલાવવા, નવું નવું કંઈ પણ ફેક્ટરી કરવી, એવું અમારું પહેલેથી થયું છે. નાનપણથી જ નવા નવા અમે બિઝનેસો કરીએ છીએ. મારા સન અમિત કરીને છે, એમને ઘણા ટાઈમથી કંઈક આવું નવું કરવાની ઈચ્છા હતી, એટલે એક વખત એને કીધું, પપ્પા આપણે કંઈક આવું કંઈક કરવું છે. એટલે મેં કીધું, બેટા આવું કરવું હોય તો એ માથાવટવાળો ધંધો છે, આ જમવાનું ને ખાવાનું ને એમાં ટાઈમિંગ દેવાની. મને કે નહીં પપ્પા, કંઈક અલગ કરવું છે. પછી અમે બાપ દીકરા બંનેએ મેટ્રો સિટીમાં થોડી તપાસ કરી, અને અમને એમ લાગ્યું કે રાજકોટની પ્રજા, આપણી રાજકોટની જે પબ્લિક છે, એકદમ સ્વાદ પ્રેમી પબ્લિક છે, અને સ્વાદની અંદર રાજકોટની પબ્લિકને તો કોઈ ના પહોંચે, સૌરાષ્ટ્રની અંદર નંબર વન. એટલે અમે આ જોયા પછી અમને વિચાર આવ્યો કે આવું રાજકોટને આપણે કંઈક અલગથી આપીએ. એટલે ત્યારથી અમે ખાસ નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંયા કંઈક એક જ જગ્યાએ અને બધી વસ્તુ
કોઈ પણ આજે ફેમિલી ઘરેથી નીકળું તો આજે નાના બાળકો હોય તેને મેગી ખાવી છે, મિડલ બાળકો હોય તેને પીઝા ખાવો છે, હવે મારા જેવા વડીલો હોય તેને કાઠિયાવાડી ખાવું છે. તો આવું એક જ જગ્યાએ મળી રહે એવું રાજકોટમાં ક્યાંય છે નહીં. સૌરાષ્ટ્રમાં અમે ફર્સ્ટ છીએ કે જે અમે આ ટાઈપનો આખો કન્સેપ્ટ લાવ્યા છીએ. અમને આમની પાછળ મારા પાર્ટનરો જે અરવિંદભાઈ, ઉમેશભાઈ અને નિકુંજ અને મારો સન અમિત, અમે ચારેય એવી તનતોડ મહેનત કરેલી છે અને આ ચાર જ મહિનામાં આવડો મોટો આખો કન્સેપ્ટ અમે ઊભો કર્યો. અને રે રાજકોટની પબ્લિકને જે રીતનું જોતું હતું, ખુલ્લું વાતાવરણ, એક સાઈડ વાહનના ઘોંઘાટથી અલગ અને પાછું ખુલ્લી જગ્યા, ખુલ્લું હવામાન, એવું અમે વ્યવસ્થિત બનાવી અને આ લોકોને આપ્યું છે. અને જે અમારા જે અહીંયા જે કંઈ સ્ટોલવાળા છે, બધા 25-25 દુકાનદારો છે, એ બધા એ કેટેગરીના છે જેની ક્વોલિટી કાયમ માટે મેન્ટેન કરશે અને ક્વોલિટીની અંદર જરાય કોમ્પ્રોમાઇઝ નહીં કરે. એકોએક કાઉન્ટર બધા અલગ અલગ કાઉન્ટર છે. આજે તમે ખાલી કાઠિયાવાડી કેટલી જુઓ અમારું ફર્સ્ટ કાઉન્ટર, તો ત્યાંથી તમે લાસ્ટ કાઉન્ટર સુધી ચાઇના ટાઉન સુધી બધા કાઉન્ટર અમારા 25-25 કાઉન્ટર, હજી 3 કાઉન્ટરમાં બોર્ડ લગાવવાના બાકી છે. એ બધા અલગ અલગ છે અને બધા ક્વોલિટીને માને છે. એટલા માટે અમે આની અંદર સક્સેસ હશું. અને અમે રાજકોટની જનતાને અમે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે એક વખત અમારા આ ફૂડ કોર્ટની મુલાકાત લ્યો અને એક વખત અમારી ક્વોલિટીને ટેસ્ટ કરો, પછી તમને ખ્યાલ આવશે કે નહીં હકીકતે અમે જે બોલીએ છીએ એ પ્રમાણે આપીએ છીએ કે નહીં. આ અમારી ગણતરી છે. અને લાંબા ટાઈમમાં અમારો આવો નવો બીજો સ્ટોલ પણ અમે કરવાની, રાજકોટને સેકન્ડ રાજકોટને આપવાની પણ પ્લાનિંગમાં છીએ. વેરી ગુડ રમેશભાઈ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને. અને હું એવું ઈચ્છીશ કે રાજકોટ નહીં પણ અમદાવાદ, બરોડા બધી જગ્યાએ તમારા ફૂડ કોર્ટ છે. મિત્રો, આ સરસ મજાની જગ્યા રાજકોટમાં થઈ છે, ફર્સ્ટ ટાઈમ ઇન રાજકોટ. અને જેમ એમણે વાત કરી ક્વોલિટીની, મેં હમણાં જ સ્માઈલી બાઇટ્સમાં એમનું પંજાબી ચાખ્યું અને કાઠિયાવાડી ચાખ્યું, દિલથી કહું છું ખૂબ જ મજા આવી. અને જે વસ્તુ એમણે યુઝ કરી છે 100% ઓર્ગેનિક છે, કોઈ એની અંદર અજીનો મોટો નથી, કોઈ કેમિકલ નથી, કોઈ એસિડ નથી, એવું જૂજ જ જોવા મળે છે. આપણે તો ખ્યાલ જ હશે કારણ કે રાજકોટ એટલે સ્ટ્રીટ ફ્રૂટ લવર્સ. શનિ રવિ હોય એટલે ફરવા નીકળી જ પડવાનું અને કારખાનાવાળા આમની જેમ બુધવારે બધા નીકળી જ પડે છે જમવા માટે, બરાબર. પણ બધી જગ્યાએ સારી વસ્તુ મળતી નથી. અને હું દિલથી આમને ધન્યવાદ પાઠવું છું રમેશભાઈને અને તમામ પાર્ટનર્સને કે આવી જગ્યા રાજકોટને તમે આપી. મિત્રો, અમારી જે ચેનલ છે સદગુરુ વર્લ્ડ, એ જોતા રહેજો. ઘણા બધા કોમેન્ટ્સ આવી રહ્યા છે, યુકેથી, ઓસ્ટ્રેલિયાથી, ચાઇનાથી અમને કોમેન્ટ્સ મળી રહ્યા છે. આપ બધા લોકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું પ્રભાત આભાર વ્યક્ત કરું છું. ને આપનો આગામી દિવસ શુભ રહે, મંગલમય રહે એવી શુભેચ્છા સાથે અમારી ચેનલ જોતા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. શુભરાત્રી, શબા ખેર, જય હિન્દ અને જય માતાજી, ભલું કરે પિતાજી. Thank you.